मांगरोळ तालुकाना वांकल गामे आवेल अंबाजी मंदिर खाते मांगरोळ अने उमरपाड़ा तालुकाना सरकारी कर्मचारीओनी योजायेली सभामां जूनी पेन्शन योजना लागू करवानी मांग करवामां आवी हती। सरकारीना आरोग्य महसूल शिक्षण एसएमसी सहितना 27 केडरना सरकारी कर्मचारीओने नवी पेन्शन योजनाथी आर्थिक नुकसान थई रह्युं छे। आ मुद्दे कर्मचारीओमां जागृति आवे अने लड़त वेगवंती बने ए माटे उपरोक्त सभानुं आयोजन वांकल खाते करवामां आव्युं हतुं। जेमां सूरत शहेरमां सरकारी कर्मचारी तरीके फरज बजावता संदीपभाई राजपूत, मयूर सोलंकी तेमज वांकल कॉलेजना प्रत्याभग, मेघनाबेन अर्धव्यू अने इकबाल शेख तेमज मांगरोळ तालुका प्राथमिक शिक्षण संघना प्रमुख हितेन्द्रभाई चौधरी, सूरत जिला प्राथमिक शिक्षक संघना उपप्रमुख इमरान खान पठाण, चिराग पटेल, प्रशांत पंड्या वगैरे उपस्थित रह्या हता अने नवी पेन्शन योजनाथी थयेला नुकसानी विस्तृत समज आपवामां आवी हती। आ संदर्भमां गांधी आश्रमथी दांडी सुधीनी जागृति यात्रा पण योजवामां आवी छे, जेमां जोडावा माटे सरकारी कर्मचारीओने अपील करवामां आवी हती। આજે અમારી માંગરોળ ખાતે એ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજની માંગરોળ ખાતે વાંકલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી આજે સ્ટેટ ટીમ પણ દાંડી યાત્રા સાબરમતીથી એ કન્ટિન્યુ પ્રોગ્રામ એમના ખેડા અને આણંદની બધી જગ્યા ઉપર ચાલુ છે અને સાંજે એ દાદા ભગવાન મંદિરે પહોંચશે અને કાલ સવારે અમારો નવસારી દાંડી યાત્રા સુધી એટલે દાંડી સુધી બપોરે 2 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે। અમે જૂની પેન્શન યોજના લાગુ થાય તે માટે સરકારશ્રીને આજની આ બેઠકમાં અહીંયાથી અમે આહવાન કરીએ છીએ અને અમારો આ જે પ્રશ્ન છે એ અમારા પ્રાણપ્રિય કહી શકાય, કારણ કે આના અમારી જે અત્યારના જે પણ એનપીએસ કર્મચારી રિટાયર થઈ રહ્યા છે એ 1500 થી 2000ના અંદર ગાળામાં રિટાયર થાય છે, જે બહુ મોટો પ્રશ્ન છે અને આટલામાં અમારું ગુજરાન ચાલે એવું જ નથી। એટલે અમારી આજની આ બેઠકની અંદર દરેક વર્ગના કર્મચારીઓની આજની બેઠકની અંદર અમારે અહીંયાથી એક સૂચન છે, દરેક વર્ગના કર્મચારી ભેગા થઈ અને આપણે સરકારશ્રી સુધી અમારો અવાજ પહોંચે તે જ આજની બેઠકનો અમારો ઉદ્દેશ છે। જિલ્લા પંચાયત સુરતના નોકરૂ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને આજરોજ જૂની પેન્શન યોજના અંતર્ગત અમે અંબાજી માતાનું મંદિર માંગરોળ વાંકલમાં ભેગા થયા છે અને નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના વિશે જે કર્મચારીઓને કેટલું નુકસાન જાય છે તે બાબતમાં મોટા પાયે મોટી સંખ્યામાં આજે મિટિંગ રાખી છે અને નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને કેટલું નુકસાન જઈ રહ્યું છે અને કેટલો ફાયદો ગેરફાયદો છે એના વિશે દરેક કર્મચારીઓને બોટમ લેવલ સુધી દરેક તાલુકામાં અમે આ રીતે કાર્યક્રમો આવનારા દિવસોમાં રાખ્યા છે। કોર્પોરેશનમાં પણ અમે દરેક ઝોન વાઇઝ અમે મિટિંગો રાખી છે અને આજે નવી પેન્શન યોજના અંતર્ગત જે આપણને લાભો અને ગેરલાભો આપણને જે મળવાપાત્ર છે તેના આપણા દરેક કર્મચારીઓને, જેમાં આપણી 27 જેવી કેડરો છે, તેમાં આરોગ્ય વિભાગ આવે છે, શિક્ષણ વિભાગ આવે છે, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર વિભાગ, માધ્યમિક વિભાગ, પ્રોફેસર, તલાટી, મામલતદાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, ગ્રામ સેવક, નાયબ મામલતદાર, નાયબ ચીફનીસ, ચીફનીસ, જુનિયર ક્લાર્ક, ક્લાર્ક જેવી ઘણી બધી અલગ અલગ કેડરોના કર્મચારીઓ આમાં જોડાયા છે, ઇન્કલુડિંગ કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ પણ આ યોજના હેઠળ જ છે। તો અમારી સરકારને એટલી જ વિનંતી છે કે આવનારા દિવસોમાં આ યોજના લાગુ પડે અને કર્મચારીઓને આનો લાભ આપે એવી અમારી નમ્ર વિનંતી છે। આસિસ્ટન્ટ પ્રોફેસર ગવર્મેન્ટ સાયન્સ કોલેજ વાંકલ ખાતે આ નોપ્રૂફમાં સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને આ જે આખો કાર્યક્રમ છે તે અવેરનેસ પ્રોગ્રામ છે, જેના માટે કે એનપીએસ એટલે નવી પેન્શન યોજના એમાં કર્મચારીઓને કેટલું નુકસાન જઈ રહ્યું છે એ બાબતની અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે। તો સરકારશ્રીને આહવાન છે અને ખૂબ નમ્ર વિનંતી છે કે અમારી આ જે પ્લી છે તે સાંભળે અને જૂની પેન્શન યોજના સાથે જે ફેમિલી પેન્શન યોજના બી હતી તે લાગુ પાડવામાં આવે, જેમ રાજસ્થાન સરકારે પણ એને લાગુ પાડી તેમ આપણા ગુજરાતમાં પણ આ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ પડે એવી ખાસ ખાસ